કાલોલ તાલુકાના અલિંદ્રા ગામમાં શૌચાલયના ફોર્મ સરપંચ તલાટીના સહી સિક્કાવાળું ફોર્મ ફાડી ટુકડા કર્યા. કાલોલ તાલુકાના મીદાપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલા અલિંદ્રા ગામના નવીન નગરીમાં રહેતા લોકો શૌચાલયને લઈ પરેશાન થઈ રહ્યા છે. સરકાર દ્વારા મળતા લાભની સામે વધારે પૈસાની માંગણી કરવામાં આવી તેમ છતાં શૌચાલયના કામ અધૂરા છે. ખાડ કૂવા પણ ખોદીને ખુલ્લા છોડી દીધા છે. ગામ લોકોનું કહેવું છે કે પહેલાં એક નાનું બાળક અને વાછરડું પડી ગયું હતું. જો આમ જ ખુલ્લું રહેશે તો રાત્રે કોઈ પણ પડી શકે છે. આપણે વિગતવાર માહિતી ગામના લોકો દ્વારા જાણીશું. રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, કાલોલ, પંચમહાલ. મારું નામ નરેશભાઈ ડાયજો હરિજન છે. હું ગામ અલિંદ્રા નવી નગરીમાં રહું છું. કાલે 5 વાગે હું મારા મામાના ત્યાં પેલા માતાજીની પૂજા કરવા માટે ગયો હતો. રિટમાં આવતા મનુભાઈ ખાતુભાઈ પરમાર એ મને ગાડીના હાથ મારતા મને કીધું કે 10,000 રૂપિયા લઈ રોકડા, તારું શૌચાલયનું ફોર્મ ભરાશે. ને ભક્ત મારી સામે મારું ફોર્મ ફાડીને અને પૂછા મને કહ્યું ધમકી આપી કે તારથી જે થાય તોડી લે, તારે જે અધિકારીની વાત કરી એ વાત કરી લે. નામ મારું નામ નરેશભાઈ ડાયા. હું ગામ અણિંદ્રાનો છું અને મારો વોર્ડ છે 6ઠો વોર્ડ છે અને ગ્રુપ ગ્રામ પંચાયત મેદાપુર નો છું. અને અમારા વોર્ડની મેં આ મનુભાઈ પરમાર કામ કરી જાય છે આવડ જવડ. અને હું મોદી કહો તો હું છું ને એ છું. અને મેં કીધું ભાઈ હું વોર્ડનો સભ્ય છું, મારું કામ કર તો કના તારે નહીં કરવાનું, તું કરશો મારી જાનથી મારી નાખે એવું મને ધમકી આપે છે. અને અત્યારે જે લોકો વોર્ડના જે કામ કરે છે તે ટોયલેટ અધૂરા રાખે છે, બધા શૌચાલય અધૂરું રાખે છે, બધું કામ અધૂરું રાખે. વિધવા પર 1,000 રૂપિયા માગે છે અને મને ખોટો ઝંડો ચડાવે છે 2,000 રૂપિયા હું સભ્યોને આપું છું એમ, એવું મને ખોટો ઝંડો ચડાવે છે લોકોએ. અને સાહેબ એને કાર્યવાહી પૂરી કરો તો કરી બતાવજો સર, નહીં તો મેં ફરિયાદી પોલીસ સ્ટેશન પણ આપી છે. અને હર કોઈ સાંભળતું તાલુકા પંચાયતમાં કહું છું કે ભાઈ એ સભ્યો નથી હતા, કાંઈ હું જ સભ્યો છું, હું ડિપોઝિટ સરપંચ એવું બધું કહે છે ત્યાં આગળ જઈને. અને ખોટો ખોટો લોકોને એક વાર બતાવે છે. શું નામ છે તમારું? મારું નામ રેજીભાઈ મોહનભાઈ હરિજન. હા, તમારા ટોયલેટનું જે કામકાજ ચાલુ છે એના જો અમારે પૈસા વધારે ના માંગે છે. અમે એમને કીધું કે તમારો અમારા પૈસા આવશે, જ્યારે હપ્તો આવશે ત્યારે અમારે તમને જે આપવાના છે પૈસા અમે તમને આપી દઈશું. તો કના કે તું અમને અમના પૈસા આપ, પછી તારું કામ ચાલુ થશે. બરાબર છે? અને ઓલરેડી પૈસા અમે પૈસા ના આપીએ જ છે, જેટલું કામ કર્યું છે એના કરતાં અમે ડબલ પૈસા ના આપ્યા છે. તો પણ કહે છે કે તું પૈસા આપ અને તો તારું બીજું કામ થશે એવું અમને કહે છે. તો અમે કીધું કે ભાઈ પૈસા આવશે તો અમે તમારા પૈસા આપશું, કે તમે જેટલા માંગશો અમે આપશું અમારા મુજબ. બરાબર છે? તો કે નાખે તો તારું કામ થાય નહીં. અને જે ફોર્મ ભર્યું કે આ ફોર્મ એને અમારે મારી સામે ફાડી નાખ્યું એના ફોર્મ કે જો ભાઈ હવે તમારું કામ થાય નહીં. બરાબર? અને તારાથી જે થાય તે કરી લે. બરાબર છે? મારાથી કામ થાય નહીં. બરાબર? અને તારું ફોર્મ કોણ પાસ કરે છે હું જોઉં છું એવું મને ચોખ્ખી વોર્નિંગ આપે. કેટલા પૈસા માગે તમારે? 10,000 રૂપિયા. 10,000 રૂપિયા આપી ચૂક્યો છું. 10,000 રૂપિયા આપ્યા છે અને બીજા પૈસા માંગતો થઈ ગયો. 10,000 રૂપિયા બીજા માંગા છીએ કે ભાઈ 10,000 રૂપિયા તમે અમને આપો તો અમે તમારું કામ કરશું, બાકી બીજું તારું કામ થાય નહીં. અને તારે તું વોશરૂમનું કઈ રીતે કામ કરાવશું હું જોઉં છું. શું નામ છે તમારું? રાહુલ કુમાર રેજીભાઈ હરિજન.